સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના ગ્રેપેડ માંગણીના સમર્થનમાં વહીવટીતંત્રને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલ આવેદનપત્રમાં પોલીસને પગાર વધારાનો લાભ આપવા તેમજ પોલીસની બદલીઓમાં રાજકીય દખલો દૂર કરવા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। ભાઈ ચૌધરી પ્રમુખ આમ આદમી પાર્ટી માંડવી, અમે આજે પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપ્યું પોલીસના ટેકામાં અને સમર્થનમાં। તો અમારે એમ કહેવું છે કે 24 કલાકની ડ્યુટી પોલીસની છે અને 12 કલાકના પૈસા આપે છે, તો શા માટે 9 પે ગ્રેડ કરીને 24 કલાકના પૈસા આપવા જોઈએ? અને બે અને બીજા અને ત્રીજા વર્ગના જે કર્મચારીઓ છે એની બદલી ભરતીમાં રાજકારણ ખૂબ નડે છે, એ પણ સદંતર બંધ રહેવું જોઈએ। બીજું, જે લેડીઝ કોન્સ્ટેબલ છે એમને વતનમાં આપવું જોઈએ, રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ। એટલે એ પણ આપણે એમ માનીએ કે દાબ દબાણથી જ કરવામાં આવે છે। હવે હું એમ કહેવા માગું કે શા માટે એ બધી બંધનગીરી અને શા માટે એવા રાજકારણના નેજા હેઠળ દબાયેલા રહે, માનસિક ત્રાસ આપવામાં આવે છે, એ પણ હવે દૂર કરવો જોઈએ। કોઈને કોઈ પ્રસંગમાં, કોઈને કોઈ મુદતમાં કે જે હોય તે, પણ એમાં દબાણ કરીને ત્રાસ આપવામાં આવે છે, પૈસા ઓછા આપે છે, ત્રાસ આપે છે, 24 કલાકની ડ્યુટી કરાવે છે। તો એમનું પણ જીવન છે, એમનો પણ પરિવાર છે, એમના પણ બાળ બચ્ચા છે, તો એમને છુટ્ટી તો મળવી જોઈએ કે નહીં? એ હવે ખતમ કરવું જોઈએ, એમને રાબેતા મુજબનો પગાર વધારવો જોઈએ, એમના બાળકોનો અને એમના પોતાનો હિત જોડાવવું જોઈએ। આ તો મને તો એમ લાગે છે કે આ બધી ગધા મજૂરી જેવી લાગે છે, એ પણ ન હોવું જોઈએ। એટલે બને તેટલું સરકારશ્રી અને આ જે પોલીસ વિભાગ છે એના સહયોગથી કામ કરવું જોઈએ, એમની પણ જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ। એક જ વસ્તુ, કામ કરો, કામ કરો, કામ કરો, અને એમની જરૂરિયાતો પૂરી ન કરતા હોય તો એનો અર્થ શું?